જઈ છે જ્યુબિલી શાક માર્કેટે. આપણે ગોળ કેરીનું અથાણું કરવું છે અને થોડું કેરડાનું કરવું છે. હાલો જો શું શું લાવ્યું છે ને એ થોડી વાર પછી બતાવી દઉં. અને આનો છોડ આપણે વાવવાનો છે. આ જો ગરમર લાવી છું અથાણાની કેરી રાજાપુરી પીસ કરાયેલા છે. આ તો આજે ગોળ કેરીના અથાણાની તૈયારી ચાલુ કરી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. આજ તો હું ને કેવિનના પપ્પા જઈ છે જ્યુબિલી શાક માર્કેટે. આપણે ગોળ કેરીનું અથાણું કરવું છે અને થોડું કેરડાનું કરવું છે, તો ત્યાંથી જે લેવા જવું છે. તો કામ તો બધું પતી ગયું અને હું ને કેવિનના પપ્પા જઈ છે. જોરદાર તડકો છે અને વ્હાઈટ દુપટ્ટો લઈ લીધો છે, મોઢે બાંધી દઈશ, ટૂંકમાં મોજાને ભેરી લીધું છે. બાકી તડકામાં રહેવાય એવું નથી. કેરી, કેરડા અને ગરમર સારા હશે તો ગરમર પણ લેવા છે. એવું બધું લેવું છે અને જેની જોવે છે ટીવી. તો હાલો ફટાફટ લઈને આવીએ અને જો અહીંયા વિડીયો શૂટ થશે તો કરીશું કે જ્યુબિલી શાક માર્કેટે કેવી શાકભાજી અને કેરીને બધું હોય છે એવું. બહુ તડકો, એકદમ તડકો, જબરજસ્ત તડકો, નકરું પાણી જ પીવું પડે એવો. હાલો જો શું શું લાવ્યું છે ને એ થોડી વાર પછી બતાવી દઉં. થોડી ફ્રેશ થઈ જાઓ, પાણી પી લઉં પછી. જો ફ્રૂટમાં પહેલાં તો શું શું લાવ્યું છું? ટેટી લાવી, ટેટી સરસ હતી. કેળા લાવી, ચીકુ છે. ચીકુ અત્યારે બહુ આવ્યા છે, સરસ હતા મોટા મોટા. ચીકુનો યુઝ કરતો હતો, ફ્રૂટ સલાડ કરશો એવું હોય કરશો. અને આ છે બહુ મસ્ત વસ્તુ જોવા. અને છે ને આપણે અહીંયા લગભગ સફેદ જાંબુઈ કહેતા હોય છે અને આમ એને છે ને વોટર એપલ કહે છે. અને આનો અત્યારે આપણે પ્લાન્ટ છે ને મંગાવ્યું છે ઓનલાઈન, અમે લગભગ 2-4 દિવસમાં આવી જશે. અને આનો છોડ આપણે વાવવાનો છે. બહુ મોટું ઝાડ નથી થતું, આ મીડિયમ થાય, નાનું નહીં મોટું નહીં, એટલે વાવવું છે આપણે. આમાં લાલે આવે ને આવા સફેદે આવે, પણ અમે આવું સફેદ મંગાવ્યું છે. કેટલાનું હતું કેવિન? 170 રૂપિયાનું તો મંગાવ્યું છે. આવે એટલે આપણે વાવી દઈશું અને પછી આ ઉગશે. આ બહુ મસ્ત લાગે ખાવામાં. અને હવે બીજું શું શું લઈશું બતાવો? શાકભાજી ત્યાં સરસ જ હોય, બહુ મસ્ત જરા વર્તી લાવી છું. વડાપાઉં બનાવવાની ઈચ્છા છે એકાદા દિવસમાં, એટલે સ્પેશિયલ એના માટે કાલે કેક લે. અને કેળા મને જોવા મળ્યા સરસ, તો કીધો ચાલો વેફર થોડીક કરશું, તો કેળા લઈ લીધા કાચા. પછી આમાંથી અમુક કમેન્ટ કરશે તો ઓલાનું શું કરવાનું? એના તો અહીંયા પાકવા દેવા છે એવી ઈચ્છા છે અને જોઈશું થાય તો કરશું વેફર એમાંથી. અને આ જો ગરમર લાવી છું. આપણે ગરમરનું થોડુંક અથાણું કરવું છે. 250 ગ્રામ લીધી છે, 300 ગ્રામ 30 રૂપિયાની 300 ગ્રામ આવી, 50ની 500 હતી, એટલે અમારે તો બહુ નથી જોઈતી, આટલી જ થોડી છે. એટલે આ ગરમર લાવી, બહુ જ ગરમર તો આવી છે માર્કેટમાં. ભીંડા લાવી છું, પણ ભીંડા એ ભાઈ બેગ પ્લાસ્ટિક બેગ નો આવે ને સીધાજીમાં નહીતા છે. અને સ્પેશિયલ જેના માટે ગઈ હતી ને એ વસ્તુ, અથાણાની કેરી રાજાપુરી પીસ કરાયેલા છે. આ કેમ આખી નો લીધી? એને આપણાથી પીસ ન થાય, બહુ મોટી હોય. એને ઓલો મોટો જે આ કાપવાનું મશીન હોય ને એમાં કાપી દી, એટલે આનું અથાણું હમણાં જ કરવાનું છે. પલાળવી પડે ને આને હળદર મીઠાવાળી કરી, એટલે આ જો 1 કિલો લઈ છું. 80 રૂપિયાની 1 કિલો હતી, અલગ અલગ ભાવ હતા. 70ની કિલો, 80ની કિલો, 100ની કિલો. આ 100ની કિલો હતી, એ 80માં કિલો આપી. 1 કિલો એ કેરીનું અથાણું કરવાનું છે.
લીંબુ લઈશું, લીંબુ તો બહુ મોંઘા છે, 50 રૂપિયાના 250. ભીંડા છે, ગુવાર છે, ગુવાર સરસ હતો, દેશી ગુવાર આવે નહીં, એ 40 રૂપિયાનો 500 આવ્યો. ભીંડા તો એ ભાઈ છૂટા જ નાખી દીધા છે, ભીંડા સરસ હતા એકદમ કૂણા અને 20 રૂપિયાના 500. જ્યુબિલી શાક માર્કેટે છે ને બધું જ શાકભાજી ફ્રૂટ બહુ જ સરસ હોય, મસ્ત હોય, પણ થોડોક તડકો લાગે વધારે એવું થાય લેવા જાય ને એટલે. તો અથાણાનું મારે અત્યારે જે આ હળદર મીઠાવાળી કરવાની છે એટલે મારે વિડીયો બનાવવાનો છે આનો કુકિંગ ચેનલ માટે, તો એ કરી લઉં. અને આનું જે ખાટું પાણી નીકળશે ને એની પછી જ આ ગરમરને આપણે પલાળવાની છે ખાટા પાણીમાં, એટલે એનો હું ફ્રીજમાં રાખી દઈશ. ગરમરનું ખાલી છે ને ખાટા પાણીવાળું અથાણું થાય પાણીવાળું, અને રાઈના પૂરિયા ને એવું બધું નાખીને એવું થાય, બે રીતના થતા હોય છે. ચાલો હવે પહેલાં તો અથાણાની તૈયારી કરું અને બીજું બધું ફ્રીજમાં રાખી દઉં. બાઉલમાં જ લઈને આમાં જ મારે પલાળી છે, જો કેવડી મોટી છે અને મોટા પીસ જ રખાવ્યા છે. આ પછી અથાણું બને ને એટલે જાતે જ થોડાક નાના થઈ જતા હોય, અને નાના કરવા હોય તો છરીથી થઈ જાય. આ ગોટલીનો ભાગ ને બધું કાઢી નાખવાનું, જો આ બહુ મોટી કેરી હતી, આ નાની સાઇઝની મોટી સાઇઝની જેવી લેવી હોય એવી હતી. મારે જે મેઇન વસ્તુ જે જોતી હતી ને એ મને ન મળી ત્યાં, મારે જોતા હતા આ કેરડા, મારે એ અથાણું કરવું. મેં આ કેરીનું ખાટું પાણી નીકળે ને તો આરે આરે એ પલાળી દઉં, પણ માર્કેટમાં ક્યાંય જોવા ન મળ્યા, ખાલી એક જ જગ્યાએ હતા અને એ તે મોટા મોટા બીવાળા હોય ને એવા, અને પાછા મોંઘા હતા, 160 રૂપિયાના 500, એટલે તેટલો બધો ભાવ હોતો નથી. પણ એ માર્કેટમાં ઘણા બધાએ કીધું કે હજી આવ્યા જ નથી, હજી 2-5 દિવસ જશે ને પછી કેરડા બહુ જ આવશે અને ભાવ ઓછો હશે, પછી ન લીધા. હતા પાછા મોટા મોટા લાલ થઈ ગયા હોય ને એવા હતા, એટલે એ બીવાળા પાછા ન મજા આવે, એટલે અત્યારે ન લીધા. મેં તો હવે અઠવાડિયું જવા દો પછી એ લઈ આવીશ. કાંતા ગોળ કેરીને અથાણાની તૈયારી કરી લઉં, જે બહુ મોટા હોય ને તો એના ટુકડા કરવા પડશે, જે આ મોટું છે આના ટુકડા કરવા પડશે. તો આજે ગોળ કેરીના અથાણાની તૈયારી ચાલુ કરી દીધી વિડીયો બનાવવાની, હજી તો હળદર મીઠામાં પલાળવાની હોય એ પ્રોસેસ કરી છે, અને ખાલી અથાણું તો બને, બસ આને ઢાંકીને રાખી દેવાનું છે, કાલે આગળની પ્રોસેસ થાય. અથાણાની થોડી ઘણી પ્રોસેસ કરી લીધી અને હવે કરવી છે રેગ્યુલર રસોઈ. તો રસોઈમાં તો આજે છે ને દાળ ભાત કરવા છે અને શાક બનાવશું, શાક જોઉં છું. ભીંડા થોડાક રાખ્યા છે કાલે, તો ભરેલા ભૂંડાનું શાક કરું અથવા તો ભરેલા ભીંડા બેમાંથી શાક બનાવીશ, જોઉં છું કયું શાક બધાને ખાવું છે એ બનાવશું. હાલો હવે રસોઈ કરી લઉં અને પછી બધા જમીએ. આજે ખૂબ તડકો છે, ગરમી છે, તો બધા પાછળના રૂમમાં બેસી ગયા છે. હાલો હવે રસોઈ કરવી. આજે આ કુંડાનો બધો થોડોક ફેરફાર કરવો છે, પછી આ કેરો સાફ કરી નાખું, એટલે કાલે નળી મૂકી દઈએ પાણીની. આ છે ને અપરાજિતાની બેલ છે, તો એનો વિચાર છે કે આ પિલર ઉપર મૂકી દઈએ ને તો ત્યાંથી ઉપરથી આમ નીચે આવશે, હે ને કેવી, થોડુંક ખુલ્લું થાય.
નાની કટિંગ કરવી છે એટલે નાની જ રાખવાની છે, મોટી નથી થવા દેવાની. હમણાં કટિંગ કરી નાખો એને, એના પાર નહીં જો કંઈક જંતુ ખાલા ખાઈ ગયા છે. જો હાલ તો તું ઉપાડીશ ને કુંડું, હું ઉપાડી દઉં, હું ઉપાડી દઉં. ચાલો કેવી હેલ્પ કરે છે. તૂટવો ન જોયો, કુંડુય ન તૂટવું જોઈએ, વેલય ન તૂટવી જોઈએ. બાહુબલી એ, હા હજી થોડુંક પાછળ જવા દે એટલે પડી ન જાય. બરાબર મૂકજે, બિલાડી આવશે ને તો પાડશે પાછી. એટલે જો વેલ આ નીચે ફલે આવતી હવે સરસ થઈ જો, ફૂલ આવશે કાલે. અહીં ઉપર ચડીને પાણી નાખવું પડશે. આમાં થોડુંક આખા પાછા પાણી નાખશું ને કાલે એટલે થઈ જશે સરસ. હવે અહીં સાફ સૂફ કરી લઉં, આ કુંડા થોડાક આખા પાછા કરી લઈએ, તાપ મળે ને એવી રીતે. આજે કોઈએ કમેન્ટ કરી હતી કે આ લૂમમાં નીચેનો ભાગ છે એ કટિંગ કરી નખાય, પણ ક્યાંક કટિંગ કરવીને બળી જાય. તો પહેલી વખત કીડા વાવ્યા છે, ક્યારેય વાવેલા નથી, પણ હજી પાછા નવા નવા કીડા થતા જ જાય છે. એટલે કટિંગ કરીને પાછું એવું થાય કીડા થતા હોય તો બંધ થઈ જાય. અગિયારા સાફ થઈ ગયા અને અહીંયા આજ તો બધું અત્યારે ધોઈ નાખ્યું એટલે ઠંડુય થઈ જાય અને ઢાળવામાં પાણી નાખાઈ ગયું. તડકામાં પાણી નાખીને એની કરતાં અત્યારે ઠંડકમાં જ પાણી નાખવી તો સારું. તો બધું ધોઈ જ નાખ્યું, ફળિયું ને બધું ઝાડવા એ બધા ધોયા એટલે એકદમ સરસ ઠંડક થઈ ગઈ. બિલ્લાને સુવાની મજા આવી ગઈ અને હજી તો જો લીંબુના ઝાડવા નળી મૂકી જ દીધી છે અને એની ફૂલ પાણી મળી જાય. જો અગિયારા બધા કરી લીધા સરસ ઠંડક થઈ ગઈ. કાલે જે કામ કર્યું હતું ને આજે કરી લીધું. પપૈયાનું ઝાડ એક વાંકો થઈ ગયું તો એને સરસ સીધું જે ઉપર જાય ને એ રીતના બાંધી દીધું એટલે હવે સીધું થશે. ને તો આમ નમેલું હતું હાલવામાં, પછી નળે મોટું થાય ને તો પણ આ ઉપર જ સીધું જ જશે. મજા આવીને ઠંડક થઈ ગઈ ને. તો બગીચાનું કામ બહારનું પતી ગયું. આજે કોઈએ કમેન્ટ કરી હતી કે તમે કોઈ માળીનું કામ કરતા હોય એવાને રાખી દો, પણ અમારે તો એવડો મોટો બગીચો નથી કે માળી રાખવા પડે. જે કંઈ નાનું મોટું હોય એ અમે ભેગા થઈને કરતા હોય, કટિંગ કરવું કાંઈ એવું બધું હોય તો થઈ જાય. ક્યારેક ક્યારેક જ હોય, કંઈ કાયમ રોજ તો એવું કરવાનું ન હોય. એટલે એવું તો ઝીણું મોટું જાતે કરીએ અને શોખ છે ઝાડવા વાવવાનોની એટલે જાતે કરવી ને એમાં મજા આવે. તો સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.